વાત કરીએ રાહુલ ગાંધીના પ્રવાસની, પાટણ બાદ રાહુલ ગાંધી હારીજ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. હારીજમાં રાહુલને જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી. તો થોડી વારમાં ખોડિયાર માતાના દર્શન કરશે રાહુલ ગાંધી. રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. થોડી વારમાં રાહુલ ગાંધી પહોંચશે વરાણા ગામ, તો ખોડિયાર માતાના દર્શન કરશે રાહુલ ગાંધી. બનાસકાંઠાના અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત તેઓ લઈ રહ્યા છે, ત્યારે આજે તેઓ ખોડિયાર માતાના દર્શન કરશે. તો ભવ્ય સ્વાગત રાહુલ ગાંધીનું થઈ રહ્યું છે. થોડી વારમાં રાહુલ ગાંધી વરાણા ગામ પહોંચી જશે, જ્યાં ખોડિયાર માતાના મંદિરે તેઓ દર્શન કરશે. તો અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા વરાણા ગામ હાજર છે, તેમની સાથે વાતચીત કરીએ. હજી અર્પણ, થોડા સમયમાં રાહુલ ગાંધી ત્યાં પહોંચી રહ્યા છે, ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવાના છે. શું છે ત્યાં તેમનો કાર્યક્રમ? જીલન, વાત કરીએ તો ગણતરીની મિનિટોમાં રાહુલ ગાંધી વરાણા ગામ ખાતે આવેલું જે ખોડિયાર મંદિર છે ત્યાં પહોંચશે. હાલમાં તેમના કોનવોયની આગળ પેટ્રોલિંગ કરતી પોલીસની જે જીપ છે, પોલીસના જે વાહનો છે, તે સાયરન વગાડતા વગાડતા અહીંયા આવી પહોંચ્યા છે. ખોડિયાર મંદિર એ આહિર સમાજ, ચારણ સમાજ, ગઢવી છે, માલધારી સમાજ, તેમની આસ્થાનું કેન્દ્ર છે, સાથે ઠાકોર સમાજની પણ આસ્થાનું કેન્દ્ર છે. હાલમાં હવે કોઈપણ ઘડીએ રાહુલ ગાંધીનો જે કોનવોય છે તે મુખ્ય પ્રવેશ દ્વારની અંદર પ્રવેશ કરશે. આપ મારી પાછળની તરફ જોઈ શકો છો, જે સ્વાગત માટેની તૈયારી છે તે થઈ ચૂકી છે, અને રાહુલ ગાંધીની જે કોનવોયની જે ગાડીઓ છે, એસપીજીની સુરક્ષા ગાડીઓ, તે આવી પહોંચી છે. કોઈપણ સમય હવે રાહુલ ગાંધી અહીંયા મંદિરમાં પ્રવેશ કરશે. જે મંદિરના આગેવાનો જે ટ્રસ્ટીઓ છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે, અને રાહુલ ગાંધીને જે ચારણ સમાજની એક ઓળખરૂપી જે કાળી કામળીઓ છે તે તૈયાર રાખવામાં આવી છે, સાથે જ જે પાઘડી છે તે તૈયાર રાખવામાં આવી છે. ખોડિયાર માતાની જે મૂર્તિ છે નાની ચાંદીની, તે પણ તેમને આપવા માટે તૈયાર રાખવામાં આવી છે. આપ જોઈ શકો છો, હાલમાં રાહુલ ગાંધીની જે વિશાળ જે ખાસ બસ છે તે આવી પહોંચી છે. રાહુલ ગાંધી કોઈ પણ સમયે હવે અંદર પહોંચશે પ્રવેશ દ્વારમાં, અને તે સાથે જ માં ખોડિયાના દર્શન કરવા જશે. સાથે તમામ જે મીડિયા કર્મીઓ છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. આપ જોઈ શકો છો, દૂરથી રાહુલ ગાંધી બસની અંદરથી ઉતરી ચૂક્યા છે. સાથે જ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ છે, અર્જુન મોડવાડિયા છે, ભરતસિંહ સોલંકી છે, અન્ય જે નેતાઓ છે તે પણ હાજર છે તેમની સાથે. રાહુલ ગાંધી હાલમાં જે મંદિરની બહાર જે દુકાનદારો છે તેમની મુલાકાત કરી રહ્યા છે, અને કોઈ પણ સમયે રાહુલ ગાંધી હવે અહીંયા મંદિરની અંદર પહોંચશે. હાલમાં જોઈ શકો છો, જે બસ છે તે મંદિરની બહાર આવી ચૂકી છે. અશોક ગેહલોત હાલમાં બસમાંથી ઉતર્યા છે, અને રાહુલ ગાંધી કોઈ પણ સમયે હવે મંદિરમાં પ્રવેશ કરશે. હાલમાં તેઓ મંદિરની બહાર જે દુકાનદાર છે તેમની મુલાકાત કરી રહ્યા છે. રાહુલ ગાંધીના આગમન પૂર્વે તમામ જે તૈયારીઓ છે સુરક્ષા વ્યવસ્થાની તે પણ અહીંયા કરી દેવામાં આવી છે. જે રીતે રાહુલ ગાંધી પોતાની યાત્રા દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે, તે અંતર્ગત આ ખોડિયાર માતાનું મંદિર પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. અહીંયા દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી વરાણા ગામમાં આગળ જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સંબોધન કરશે, અને ત્યાંથી શંખેશ્વર તરફ જવા રવાના થશે. હાલમાં જોઈ શકો છો, રાહુલ ગાંધી ખોડિયાર માતાના મંદિરમાં પહોંચી ચૂક્યા છે. તેઓ જે મુખ્ય ગર્ભગૃહ છે, પ્રવેશ દ્વાર છે, ત્યાં તરફ આવી રહ્યા છે. હાલમાં રાહુલ ગાંધીનું સ્થાનિક જે અગ્રણીઓ છે, મંદિરના ટ્રસ્ટીઓ છે, તેમના દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો, મેં આપને અગાઉ જણાવ્યું તે પ્રમાણે કાળી કામળી તેમને ઓઢારવામાં આવી છે. ચારણ સમાજનું એક મહત્વનું કહી શકાય ઓળખ છે. સાથે જ જે ખોડિયાર માતાની ચાંદીની મૂર્તિ છે તે પણ રાહુલ ગાંધીને હવે અર્પણ કરવામાં આવી છે, તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી ધીમે, આપ જોઈ શકો છો, પાઘડી પહેરાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું છે. જે પરંપરાગત પાઘડી છે તે અંતર્ગત તેમને પહેરાવવામાં આવી છે. રાહુલ ગાંધી ધીમે ધીમે મંદિરમાં દર્શન કરવા તરફ આગળ વધી રહ્યા છે. એસપીજીના જવાનોને પણ, જે ગણતરીના લોકો છે, તેમને નિયંત્રણ કરવામાં થોડી ઘણી મુશ્કેલી પડી રહી છે. રાહુલ ગાંધીનું વિધિવત પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી આપ જોઈ શકો છો આગળ તરફ પહોંચી ચૂક્યા છે. તેઓ હવે કોઈ પણ સમયે મંદિરની અંદરની તરફ આવશે. હાલમાં રાહુલ ગાંધી દર્શન કરવા તરફ જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો, સાથે જગદીશ ઠાકોર છે, કોંગ્રેસના નેતાઓ છે. અંદરની તરફ રાહુલ ગાંધી પ્રવેશી રહ્યા છે અને ખોડિયાર માતાના દર્શન કરશે. મહત્વનું કહી શકાય તે મુજબ રાહુલ ગાંધી જે આ આસ્થાનું કેન્દ્ર છે તમામ સમાજના,
જે બિલકુલ અર્પણ, તો વરાણા ગામમાં ખોડિયાર માતાના દર્શન કરવા માટે રાહુલ ગાંધી પહોંચ્યા છે. તેઓ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચૂક્યા છે. અહીં કાળી કામડી અને પાઘડી પહેરાવી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે જ ખોડિયાર માતાની ચાંદીની મૂર્તિ પણ તેમને ભેટ સ્વરૂપે આપવામાં આવી. રાહુલ ગાંધી હાલ વરાણા ગામ પહોંચ્યા છે. અહીં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે કે જે અહીં સ્થાનિક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. ખાસ કરીને આહીર સમાજના લોકો જે અહીં વધારે સંખ્યા છે તેમની આસ્થાનું કેન્દ્ર છે આ ખોડિયાર માતાનું મંદિર. અને તેની મુલાકાત લેવા, તેના દર્શન કરવા માટે હાલ રાહુલ ગાંધી અહીં પહોંચી ચૂક્યા છે. તેમની સાથે અલ્પેશ ઠાકોર, જગદીશ ઠાકોર સહિતના સ્થાનિક નેતાઓ, આ સાથે જ અશોક ગેહલોત, ભરતસિંહ સોલંકી જેવા કોંગ્રેસના, ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ તેમની સાથે જોડાયેલા છે. તો રાહુલ ગાંધી હાલ ખોડિયાર માતાના મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે. તો પાટણમાં રાણકી વાવની મુલાકાત બાદ રાહુલ ગાંધી કુણઘેર પહોંચ્યા હતા, જ્યાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તોડિયામાં રાહુલને પાઘડી પહેરાવીને આવકાર મળ્યો હતો. તો રાહુલ ગાંધી કુણઘેર પહોંચ્યા હતા. કુણઘેર અને અડિયામાં પણ સ્થાનિક લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લોકોનું અભિવાદન તેમણે ઝીલ્યું હતું. તેઓ સ્થાનિક લોકોને મળ્યા હતા. અડિયામાં પાઘડી પહેરાવવામાં આવી હતી. આ સાથે જ કુમકુમ તિલક તેમને કરવામાં આવ્યું હતું. તો રાહુલ ગાંધી હાલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સ્થાનિક લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણના કુણઘેરમાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરાયું. તેમને લાલ પાઘડી પહેરાવવામાં આવી, ફૂલહાર તેમને પહેરાવી અને તેમનું ભવ્ય સ્વાગત થયું હતું.